બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો તલોદની તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે તલોદ ગાંધી નેમચંદ રેવચંદ સિવિલ હોસ્પિટલના નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્લાન્ટ માટે ધારાસભ્ય ફંડમાંથી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંક સાબરડેરી તરફથી સહયોગ મળેલ છે. તલોદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર જતીનભાઈ પટેલનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ મીનર દેવી, નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન ઝાલા, શહેર ભાજપ પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહામંત્રી વિનુભાઈ સુથાર, વિરેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકાના ઉપપ્રમુખ, કોઓપરેટરો, મહિલા મોરચાના યુવા મોરચા, બક્ષીપંચ મોરચાના સભ્યો, સોશિયલ મીડિયાના ટીમ તેમજ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જતીનભાઈ આર પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવ પટેલ, ZSTV, તલોદ.